नमस्कार मित्रों, धोरण 6 विषय विज्ञान ऑगस्ट एकम कसोटी पेपर नो आज आप सोल्यूशन करवा जई रह्या छे। तो मित्रों संपूर्ण वीडियो जुओ जेथी तमने संपूर्ण वीडियो में सोल्यूशन मळी रहे। मित्रों चेनल अंदर नवा हो तो चेनल ने सब्सक्राइब कर नोटिफिकेशन बेल दबाई देवी जेथी बीजू पेपर समाज नु तमने योग्य समय मळी रहे। प्रश्न एक, शू कीधु पदार्थ द्रव्य है कि अद्रव्य कहेवानो छे? तो पानी नी अंदर आपणे खांड अर्धी चमची उमेरीए तो ए केवुं थई जशे? द्रव्य। ए उपरांत राईना दाणा आपणे नाखीए तो ए केवा रहेशे? अद्रव्य। ए ज रीते कोपरेलना बे त्रण टीपा ए पण केवा रहेशे? अद्रव्य। आ जे कोपरेलना टीपा छे ई उपरनी तरफ तरे छे एटले के बंने भाग अलग देखाय छे। ज्यारे प्रश्न बीजो, आ एक चित्र आप्युं छे तेमां रेतीनो काकरो अने सूर्यमुखीना तेलनो टीपू नाखीए तो शुं थशे तमने कहेवानुं छे? तो रेतीनो काकरो मित्रों शुं थशे? डूबी जशे। ज्यारे सूर्यमुखीना तेलनो टीपू सपाटी उपर तरे छे। मित्रों आ पेपरना सोल्यूशननी संपूर्ण पीडीएफ नीचे डिस्क्रिप्शनमां लिंक आपेली छे त्यांथी तमने मळी रहेशे। ए उपरांत आ कापड़ बनावानी योग्य पद्धतिनो आपणे वर्णन करवानुं छे तो बे तांतणानी जरूर पड़े एने शुं कहेवामां आवे छे? तो के वणाट। अने एक तांतणानी जरूर पड़े तेने शुं कहेवामां आवे छे? तो के आ जे प्रक्रिया छे एने गूंथण कहेवामां आवे छे। त्यारबाद आगळना सवालनी वात करीए तो શું કીધું? તો કે હું ખાદ્ય સામગ્રીમાં રહેલું પોષક તત્વ છું જેની ઓળખ કરવા માટે માત્ર કાગળ સિવાય બીજા કોઈ રસાયણની જરૂર પડતી નથી, તો આ કોણ છે? ચરબી। ત્યારબાદ ખાદ્ય સામગ્રી સાથે પાણી, કોપર સલ્ફેટ અને કોસ્ટિક સોડાનો ઉપયોગ કરી અને મારી હાજરી જાણી શકાય છે, તો આ કોની મદદ? તો કે પ્રોટીનની હાજરી જાણી શકાય। મને રેસાઓને વડ ચડાવી અને બનાવવામાં આવે છે તો એની અંદર શું આવે છે? તાંતણો। ત્યારબાદ પ્રશ્ન નંબર 3, નીચે આપેલ ખાદ્ય સામગ્રીમાં કયા ભાગમાંથી મળે તે કેવે નક્કી કરવાનું છે? તો મિત્રો આદુ છે એ વનસ્પતિનો કયો ભાગ છે? તો કે મૂળ। પાલકની ભાજી છે એ વનસ્પતિનો પર્ણ છે। રીંગણા છે એ વનસ્પતિના ફળ છે। ગાજર છે એ વનસ્પતિનું મૂળ છે અને પ્રકાંડ બટાટા છે એ વનસ્પતિનું પ્રકાંડ છે। ત્યારબાદ બુઝો, દરરોજ સવારમાં બટાકાનું શાક અને રોટલી આરોગ્ય છે, આમ કરવાથી તેને કઈ સંભવિત મુશ્કેલી છે એ આપણે એને સમજ આપવાની છે? તો બુઝો, દરરોજ ખોરાકમાં બટાકાનું શાક અને રોટલી આરોગ્ય છે તો તેના શરીરમાં કાર્બોદિતનું પ્રમાણ વધે છે। કાર્બોદિતનું પ્રમાણ વધવાથી શરીરમાં અવનવા રોગોનો શિકાર બને છે અને તે બીમાર પડે છે, તેથી તેણે દરરોજ બટાકાનું શાક અને રોટલી ન ખાવા જોઈએ એમ આપણે સમજાવીશું। મિત્રો ચેનલની અંદર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી નોટિફિકેશન બેલ દબાવી દેજો અને આ જ પેપરની સંપૂર્ણ પીડીએફ તમને નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલ છે ત્યાંથી પણ મળી રહેશે। પ્રશ્ન બીજો, ખાદ્ય સામગ્રીમાંથી પૌષ્ટિક તત્વો નષ્ટ ન થાય તેના માટે આપણે કઈ કઈ કાળજી રાખવી જોઈએ? તો પ્રશ્ન બીજાની વાત કરીએ તો ખોરાક રાંધવા ઉપયોગમાં લેવાતા ચોખા અને દાળને વારંવાર ધોવા ન જોઈએ, શાકભાજી અને ફળોની છાલ કાઢવી ન જોઈએ, અમુક જેમાં ફરજિયાત છાલ કાઢવી પડે એની વાત અહીંયા થતી નથી, પોલિશ કરેલ ચોખા ન વાપરવા જોઈએ, લોટમાંથી થુલ્લું કાઢી નાખવું ન જોઈએ, ખોરાકને વધુ પડતો રાંધવો ન જોઈએ એટલે કે યોગ્ય માપસર એને રાંધવો જોઈએ। ત્યારબાદ પ્રશ્ન ત્રીજો, તમારું શરીર મેદસ્વી ન બને તે માટે તમારા ખોરાકમાં કઈ કઈ કાળજી રાખવી જોઈએ? તો પ્રશ્ન નંબર 3ની વાત કરીએ, શરીર મેદસ્વી ન બને તે માટે સમતોલ આહાર લેવો જોઈએ, તે માટે સમતોલ આહાર આપણે ખોરાકમાં
ચરબીયુક્ત ખોરાકનું પ્રમાણ ઘટાડવું જોઈએ, એટલે કે ચરબીયુક્ત જે ખોરાક હોય એમાં આપણે ઓછો લેવો જોઈએ. અપૂરતો અને અયોગ્ય ખોરાક લેવાથી વ્યક્તિ રોગનો ભોગ બની શકે છે, તો એનું કારણ આપણે કહેવાનું છે. કારણ કે લાંબા સમય સુધી શરીરને જરૂરી વિટામિન, પ્રોટીન, ચરબી, ક્ષાર વગેરે જે 6 પોષક તત્વો છે એ યોગ્ય પ્રમાણમાં ન મળે તો વ્યક્તિ રોગનો ભોગ બનતો હોય છે. નાના બાળકોને યોગ્ય પ્રમાણમાં વિટામિન યુક્ત ખોરાક આપવો જોઈએ. તો છેલ્લા સવાલનો જવાબ આપણે વાત કરીએ. કારણ કે બાળકનો શારીરિક વિકાસ સારો થાય, વિટામિન શરીરને રોગથી રક્ષણ આપે છે. વિટામિન બાળકની આંખ, હાડકાઓ, દાંત અને પેઢાને સ્વસ્થ રાખે છે. તેથી નાના બાળકને વિટામિન યુક્ત ખોરાક આપણે આપવો જોઈએ. ત્યારબાદ છેલ્લો પ્રશ્ન, વ્યક્તિની કુંઠિત વૃદ્ધિ, ફૂલેલો ચહેરો, વાળનો ફીકો રંગ અને ત્વચાના રોગ માટે મુખ્યત્વે કયું શું જરૂરી શું જવાબદાર છે? તો આ બધા જ લક્ષણ માટે પ્રોટીન જવાબદાર છે. મિત્રો, ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી વિડીયોમાં કોઈ પણ પ્રકારના સોલ્યુશનમાં ભૂલ હોય તો કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. અને આ વિડીયોની PDF તમારે જોતી હોય પેપરની તો નીચે ડિસ્ક્રિપ્શનમાં તેની લિંક આપેલી છે. થેન્ક યુ.